નમસ્કાર, સૌરવ રબારી. દરેકના જીવનમાં દરેક વ્યક્તિના નાનું હોય મોટું હોય અમીર હોય ગરીબ હોય પ્રોબ્લેમ આવે છે અને ઘણા વ્યક્તિઓ એ પ્રોબ્લેમનો સ્વીકાર કરે છે અને પ્રોબ્લેમને હેપીલી વેલકમ કરી અને એક ઓપોર્ચ્યુનિટી સમજી અને તરી જાય છે. અને ઘણા લોકો એ પ્રોબ્લેમને પોતાની લાઈફને એક મોટી ભૂલ ગણી જાય. સાહેબ, મેં આ કર નાખ્યું, મારી સામે પ્રોબ્લેમ આવી ગઈ, સમાજ શું વિચારશે, લોકો શું વિચારશે, સોસાયટી મારા વિશે શું વિચારતી હશે, એમ કરીને ગમમાં ને ગમમાં ડૂબેલા રહે છે અને પોતાનું જીવન ડૂબાડી દે છે. આવા બે પ્રકારના લોકો દુનિયાની અંદર હોય છે. તમારે શું કરવું છે, તમારે વિચારવાનું છે કે જ્યારે પ્રોબ્લેમ આવે લાઈફની અંદર ત્યારે એને હેપીલી વેલકમ કરવું છે અને હેપીલી સ્વીકાર કરવો છે, કે પછી એના જ દુખડા રોવા છે. એ તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયા પ્રકારનું જીવન સ્વીકાર કરો છો. માણસ એક વખતે પાણીની અંદર જાય ને તો એના પગ ભીના ના થાય શક્ય થઈ શકે છે, પણ જ્યારે બાદ જીવન જીવતો હોય ને એની આંખ ભીની ના થાય ને શક્ય ક્યારેય નથી. વાલા, આપણ બધાને બનાવ્યા કોઈ? આપણ બધાને બનાવ્યા સાહેબ ઉપરવાળા મારા દ્વારકાધીશ. અને એ માણસ ક્યારે બેસ્ટ વસ્તુ બનાવતો નથી, હંમેશા બેસ્ટ બનાવે છે. તમે બેસ્ટ મોડલ છો સાહેબ, દુનિયાના બેસ્ટ હીરો છો તમે. તમે એકવાર ઇમેજિન કરો જસ્ટ કે તમે એક મૂવી જોઈ રહ્યા છો. એ મૂવીની અંદર એક્ટર જે હોય છે, હીરો જે હોય છે, એના જીવનમાં કોઈ જ પ્રોબ્લેમ આવતી નથી, એક મસ્ત જીવન જીવી રહ્યો છે. શું તમને એ મૂવી જોવી ગમશે? બે કલાકની અંદર એટલા બગાસ આવી જશે, કંટાળી જશો. પણ એક એવી મૂવી તમને બતાડવાની અંદર આવે કે જેની અંદર હીરો ઉપર એટલા બધા પ્રોબ્લેમ્સ, એને એટલું બધું પેન, એટલું બધું સેટિસ્ફેક્શન બધું કરતો હોય છે. હવે એ મૂવી, બે કલાકની મૂવી, તમે 12 કલાકની મૂવી એવી હોય ને તો એ તમે જોઈ શકો છો. ઇન્ટરેસ્ટિંગ લાગે ને, મજા આવે કે નવું નવું આવશે લાઈફ. તમે લાઈફને જરા એક મૂવીથી કમ્પેર કરો કે તમે એક મોટા જ મહાન હીરો છો સાહેબ, અને તમને એટલો મોટો લીડ રોલ મળ્યો છે કે તમારા પર પ્રોબ્લેમ આવશે આવશે અને આવશે જ. આજે આ પ્રોબ્લેમ ગઈ નથી કે બીજી પ્રોબ્લેમ કાલે ઊભી નથી. એનું હેપીલી વેલકમ, એનું સ્વાગત કરી લો, એને સ્વીકાર કરી લો, એની સામે લડો, એની સામે ટકો, એને એક ટાસ્ક સમજો કે એને આ લાઈફમાં પ્રોબ્લેમ આવી છે, એનો સ્વીકાર કરવો છે, એની સામે લડવું છે. નવા નવા એક્સપિરિયન્સ થશે, નવું નવું જાણવા મળશે. અને લાઈફનો મતલબ જ છે, લાઈફનો મતલબ જ છે કે પ્રોબ્લેમ આવશે. પ્રોબ્લેમ મોટાને આવે છે, નાનાને આવે છે, અમીરને આવે છે, ગરીબને આવે છે. આપણે કહીએ છીએ ને મહાન માણસો થઈ ગયા સાહેબ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, સચિન તેંડુલકર, એ જે મહાન વ્યક્તિઓ છે, એ લોકોના જીવનમાં શું ક્યારેય પ્રોબ્લેમ નહીં આવતી હોય સાહેબ? એ ક્યારેય રોતા નહીં હોય, એમને રડવું નહીં આવતું હોય? એ દરેકના જીવનમાં પ્રોબ્લેમ આવે છે, દરેક વ્યક્તિ. બટ હી નો ધેટ કે હવે શું કરવું છે. એમને ખબર છે સાહેબ કે પ્રોબ્લેમ છે ને ક્યારેય ટકતી નથી, એનું સોલ્યુશન લાવો, ટ્રાય કરો. તમે કોઈ ગેમ રમી રહ્યા હો, જ્યારે એક ટાસ્ક કમ્પ્લીટ ન થાય તો શું તમે એમ કહો છો હવે સાહેબ આ ગેમ છોડી દેવી છે? ટ્રાય કરો છો, નથી કરતા. જીવનમાં પ્રોબ્લેમ આવે એનું ટ્રાય કરો, એનું સોલ્યુશન લાવો, એનાથી હારો ના. આજનો સ્ટુડન્ટ સાહેબ રિઝલ્ટ જોઈને નપાસ થયો, લટકી જવું છે પંખે, દવા પી લેવી છે, સુસાઇડ કરી લેવું છે, આવા વિચારો લાવતા હોય છે. હવે ભાઈ આ પ્રોબ્લેમ એક તમે ઓપોર્ચ્યુનિટી નવી મળી છે. પ્રોબ્લેમ એટલે તક, એક નવી ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એ તકને ઝડપી લો અને દુનિયામાં ઇતિહાસ રચીને બતાવો આ પ્રોબ્લેમ છે લાઈફમાં, આમ છે, કંઈ કરી નહીં શકતો. એ તમારા મગજનું વહેમ છે, મગજનો ભૂસો બહાર ફેંકો અને એક મસ્ત જિંદગી જીવીને બતાવો ઉપરવાળાને કે સાહેબ તે જન્મ આપ્યો, બેસ્ટ આપ્યો, હું બેસ્ટ જીવીને બતાવવાનું છું. એવો એટીટ્યુડ રાખવો પડશે તો આ જીવન તમારું શક્ય બનશે, તો તમે કંઈક કરી શકશો, તો કંઈ હાસિલ થશે. ને કે કંઈ થવાનું નથી, ના તમારું ન મારું. દરેકના પ્રોબ્લેમ છે, દરેકની પ્રોબ્લેમ છે. હવે તમારે જોવાનું છે, તમારે શું કરવું છે. પ્રોબ્લેમથી હારીને બેસી રહેવું છે કે પછી એને ઓપોર્ચ્યુનિટી અને તક સમજીને જીવનમાં આગળ જતું રહેવું છે. વિચાર કરજો આ બાબત. અને વિડીયો ગમે હોય તો ચેનલ સૌરભ રબારીને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.